અગ્રેસવણી ગજાનંદ સોસાયટી પાસેના આંબાવાડી વિસ્તારમાં જૂની અદાવતને પગલે કેટલાક ઇસમોએ બે કારની તોડફોડ કરતા મામલો શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચંપાબેન લક્ષ્મણભાઈ તડવી અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ અરજી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે નવા દીવાના રહેવાસી ગુમાન કાંતિ વસાવા પંકજ ઉર્ફે પંકો કાંતિ વસાવા, કિશન વસાવા અને મુકેશ વસાવાને હોળીના દિવસે હોળી સળગાવવા મુદ્દે ચંપાબેનના પુત્ર અક્ષય સાથે ઝઘડો થયો હતો, જેની રીસ રાખી ચારેય યુવાનોએ રાત્રિના સમયે ચંપાબેનની નેનો કાર નંબર GJ16BB453 પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ જ ઇસમોએ આંબાવાડીના અન્ય રહીશ ચંદુભાઈ કાળાભાઈ પરમારની ઇકો કાર નંબર GJ16BN6263 પર પણ નોમીની રાત્રે પથ્થરમારો કરી કાંચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું છે. આ તમામ યુવકો સામે ચંપાબેન તડવી અને ચંદુભાઈ પરમારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે. હું ચંદુભાઈ કારાભાઈ પરમાર આંબાવાડીનો રહીશ છું. અહીંયા હું 30 વર્ષથી રહું છું. અહીંયા અસામાજિક તત્વોનો એટલો જુલમ છે, એટલો અત્યાચાર છે કે ભણતા છોકરાઓને પણ રસ્તામાં રોકી માર મારવામાં આવે છે. 4 થી 5 અસામાજિક તત્વો એવા છે કે જેઓની સામે 8 થી 10 ગુના નોંધાયેલા છે, એમની સામે કોઈ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. રાતના ગાડીમાંથી પેટ્રોલ કાઢી જવું, ઘરની ટ્યુબલાઇટો ચોરી જવી, રાત્રે પોતાના ઘરવાળા નોકરી પર જતા હોય ત્યારે ઘરમાં મહિલા એકલી હોય તો એના દરવાજા ખખડાવવા, એવા આ સામાજિક કૃત્યો કામ કરી રહ્યા છે. તો લાગતા વળગતા સત્તાધીશોને મારી એવી અરજ છે કે આ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી એમને જેલ હવાલે કરે એવી મારી માંગણી છે. ગઈ રોજ રાતના ગાળાના સમયે મારી નવી ઇકો ગાડી ને 20 થી 25 હજારનું નુકસાન કરી ગયેલ છે. આગળ પાછળના બંને કાચ ફોડેલ છે. તે અગાઉ 2 દિવસ પહેલાં ભાઈ શ્રી લક્ષ્મણભાઈ તરવીની માલિકીની નેનો ગાડી કે જેને બ્લોકના પથ્થર વડે ફટકા મારી આશરે 10 થી 15 હજારનું નુકસાન કરેલ છે, જેથી મારી સત્તાધીશોને નમ્ર અરજ છે કે આવા તત્વોને તાત્કાલિક ભેગા કરી જેલ હવાલે કરવા જોઈએ. બસ આટલી મારી અરજ છે.